નવરાત્રિ એટલે માતાજીની આરાધના કરવા માટેનો મહત્વનો પર્વ છે. આજથી નવરાત્રિનો પ્રારંભ થતા માતાજીના મંદિરોમાં ભક્તોનો મહાસાગર ઉમટી પડ્યો હતો. કોરોના કાળ બાદ એક વર્ષ બાદ નવરાત્રિની ઉજવણી કરવાની સરકારે મંજૂરી આપી છે, જેના માટે ખાસ કોરોના ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, જેના પાલન સાથે આજે માતાજીના મંદિરોમાં સવારે ઘાટ સ્થાપના કરવામાં આવી હતી. ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શહેરના પૌરાણિક માં અંબાના મંદિર ઉપરાંત અંબિકાની કેતન મંદિર, ઉમૈયાધામ સહિતના અનેક નવા અને જૂના મંદિરોમાં નવરાત્રિ મહોત્સવ ભારે શ્રદ્ધા અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે. જોકે કોરોના કાળને લઈ ગત વર્ષે નવરાત્રિની ઉજવણી કરી શકાઈ ન હતી. મંદિરોમાં પણ ભક્તોના દર્શન માટે બંધ રહ્યા હતા. જોકે આ વર્ષે સરકારે કોરોના ગાઈડલાઈન મુજબ આ તહેવારની ઉજવણી કરવાની પરવાનગી આપી છે, જેને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરત શહેર જિલ્લામાં આવેલા મા અંબાના મંદિરે નવરાત્રિ દિવસ દરમિયાન ભક્તોની ભીડ વધી જાય છે. આ મંદિરે દર્શન માટે આવતા ભક્તોની સુવિધા માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સુરતના અંબાજી રોડ પર 400 વર્ષથી વધુ જૂના એવા અંબાજી માતાના મંદિરમાં નવરાત્રિ માતાજીની આરાધના તથા ભક્તોની સુવિધા માટેની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે માતાજીના ચરણોમાં જવાળા ઉગાડવામાં આવ્યા છે. સવારના સમયે મહાઆરતી કાર્ય બાદ ઘટ સ્થાપના કરવામાં આવ્યું હતું. માતાજીની આરાધના માટે આવતા ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તેમજ કોરોના ગાઈડલાઈનનો ભંગ ન થાય માટે મંદિરના ટ્રસ્ટીઓ તથા પોલીસ દ્વારા વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. નવરાત્રિનો તહેવાર એટલે માતાજીની ભક્તિનો તહેવાર હોવાથી દરેક મંદિરોમાં ભક્તો વિવિધ પૂજાઓ કરીને માતાજીને પ્રસન્ન કરવા માટે ભક્તિ કરશે. અંબિકા નિકેતનના ટ્રસ્ટી ચંદ્રિકાબેન મકવાણા અને માતાજીને આજે શરદી નવરાત્રો હોવાથી આજે પહેલું નોરતું છે. માના નવ નવરાત્રો એટલે માના નવ સ્વરૂપ હોય છે અને ભક્તો માના દર્શન કરવા માટે આવે છે. ભક્તો માતાજી પાસે માને કે મારું આરોગ્ય સારું રાખજે, રિદ્ધિ સિદ્ધિ આપજે, અમારા બાળકોનું પણ સારા સંસ્કાર પડે એ માટે પ્રાર્થના કરે છે. અને ઘરે જઈ માતાજી શરદ નવરાત્રો હોવાથી અનુષ્ઠાન કરે છે. ઘણા જળ વિના હો કરે છે, ઘણા ફરાર ખાઈને કરે છે. માની જેવી એને પણ પ્રેરણા મળે એ રીતે ઉપવાસ કરે છે. ઘણા હિન્દીવાસીઓ તો એવી માન્યતા રાખે છે કે ગબડતા ગબડતા કરતા હો પ્રાર્થના કરવા માને ચરણે આવે છે. અહીંયા 800 નવરાત્રના 9 દિવસમાં આરાધના કરી 8મને દિવસે અમારે માતાજીનો 56 ભોગનો ભોગ લાગે છે. ત્યારબાદ 9મને દિવસે નવચંડી યજ્ઞ થાય છે. અમારે વર્ષોથી આજે 50-60 વર્ષોથી નવરાત્રિમાં 9મનો જ હોમ કરવામાં આવે છે. ભારતી મૈયા હતા ત્યારથી આ 9મનો યજ્ઞ કરવા, કે કેમ કે 9 દિવસના 9 નવરાત્રો એટલે નવચંડી કહેવામાં આવે છે. એટલે નવરાત્રમાં અમારે નવચંડીનો યજ્ઞ 9મે દિવસે કરવામાં આવે છે. માતાજી સૌનું આરોગ્ય સારું રાખે, રિદ્ધિ સિદ્ધિ આપે. અમે માતાજી તરફથી પ્રાર્થના કરીએ કે માં તારા ભક્તોને રિદ્ધિ સિદ્ધિ આપજે, આરોગ્ય સારું રાખે, ગમે તેવા કપરા સંજોગમાં એ હિંમત દેખાવી તારા ભક્તો આગળ વધે ને તારા શરણે દર્શન કરવા આવે. જય માતાજી.